હવે આપણે વધુ અટપટા ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે મારી પાસે કોઈ શૃંખલા કંઈક આ રીતે છે અને પછી વધુ એક શૃંખલા કંઈક આ રીતે છે. આપણે ઘણા ઉદાહરણમાં કર્યું તે મુજબ આપણને મોટી શૃંખલા શોધવી છે. આપણે અહીંથી શરૂ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અથવા તે આ હોઈ શકે 1, 2, 3, 4, 5, 6, 7 અથવા તે આ હોઈ શકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ આપણી સૌથી મોટી શૃંખલા છે. આપણે આ શૃંખલાને ગ્રીન કલરમાં દર્શાવીએ કંઈક આ પ્રમાણે, અને આ શૃંખલામાં 10 કાર્બન છે. આપણે આ પ્રમાણે તેને દર્શાવીએ ગ્રીન કલરમાં. અહીં 10 કાર્બન હોવાથી આપણે તેને ડેકા લખીશું. અહીં દરેક બંધ એક બંધ છે, આથી તે આલ્કેન શ્રેણી થશે, જેમાં દરેક બંધ એક બંધ હોય છે. અહીં બીજો એક સમૂહ પણ જોડાયેલો છે અને તેમાં કાર્બનની સંખ્યા આ 1 અને 2 છે, અને તે લાંબી શૃંખલા સાથે જોડાયેલ છે. 2 કાર્બન માટે આપણે પૂર્વક ઇથ વાપરીએ છીએ, માટે આ ઇથાઇલ સમૂહ છે. આથી ઇથાઇલ ડેકા. ઇથાઇલ સમૂહમાં ઇથ સાથે આઇલ આવે છે, જે દર્શાવે છે કે સમૂહ મુખ્ય આલ્કેન શૃંખલા સાથે જોડાયેલ છે. આમ આપણે તેને ઇથાઇલ ડેકા કહી શકીએ. અહીં આપણે તે જોઈએ કે ઇથાઇલ સમૂહ ક્યાં જોડાયેલો છે, અને તે આપણે શક્ય હોય તેટલી ઓછી સંખ્યામાં દર્શાવીએ, માટે આપણે તેની નજીકની બાજુ પરથી ગણતરી શરૂ કરીએ. તો આ 1, 2, 3, 4 અને 5. આથી આ આપણને 5 ઇથાઇલ ડેકા મળે. હવે આપણે આ અણુને વધુ કઠિન બનાવીએ. તેના માટે આપણે આને કોપી કરી લઈએ અને પેસ્ટ કરીએ અહીં. હવે આપણે તેમાં એક વધુ ઇથાઇલ સમૂહ ઉમેરીએ. હવે આનું નામ આપણને શું મળે? હજુ પણ આપણી પાસે સૌથી લાંબી શૃંખલા આ લીલા રંગ વડે દર્શાવેલ શૃંખલા જ છે, આથી આપણે તેને ડેકા કહીએ. પરંતુ અહીં આપણી પાસે 2 ઇથાઇલ સમૂહ છે. 1 ઇથાઇલ સમૂહમાં 5 કાર્બન છે, 1, 2, 3, 4 અને 5, અને બીજા ઇથાઇલ સમૂહમાં 6 કાર્બન છે. આથી આપણે આને 5 ઇથાઇલ 6 ઇથાઇલ ડેકેન લખી શકીએ, જે ખોટું નથી. પરંતુ આ 5 ઇથાઇલ અને 6 ઇથાઇલ લખવાની બદલે આપણે તેને 5, 6 ડાઇ ઇથાઇલ ડેકા લખી શકીએ. અહીં 5, 6નો અર્થ એમ થાય છે કે અહીં 2 કાર્બનના સમૂહ આપણી લાંબી શૃંખલા સાથે જોડાયેલ છે, જે ઇથાઇલ સમૂહ છે. અને આ ડાયનો અર્થ એમ થાય છે કે અહીં 2 ઇથાઇલ સમૂહ છે, એક આ ઇથાઇલ સમૂહ અને બીજો આ એક ઇથાઇલ સમૂહ.